રંગીલા શહેર રાજકોટના આ દ્રશ્યો છે જ્યાં વરસાદી આફતમાંથી લોકો બહાર આવ્યા, પરંતુ હવે વરસાદી આફતમાં ધોવાઈ ગયેલા રોડ તેમના માટે પરેશાનીનું કારણ બની ગયા છે, કારણ કે રોડ પર ખડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યો શહેરના માધાપર ચોકડી પરના છે, જેને રાજકોટનું એન્ટ્રી પોઈન્ટ કહેવામાં આવે છે, અને હાલ અહીં મસમોટા ખડાઓનું સામ્રાજ્ય છે, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માધાપર ચોકડી જ નહીં, વડક ચોકડી પર પણ રસ્તા પર પડી ગયેલા ખાડાઓને કારણે વાહન ચાલકોના હાલ બેહાલ થયા છે. હજુ પણ અહીં વરસાદી પાણી ભરાયેલા છે અને તે પાણીમાં ખાડા છે, પરંતુ તે વાતથી અજાણ વાહન ચાલકો જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માંગણી તો અમારી છે કે હવે આ ખાડા બુરાવે અને આ વાહન ચાલકોને તકલીફ પડે છે ખાડામાં, અને નુકસાની બહુ આવે છે વાહનોમાં. તમે રિક્ષા ચલાવો? હા, હું રિક્ષા ચલાવું છું. કેવી મુશ્કેલી? બહુ મુશ્કેલી છે અત્યારે. સંધીથી ખાડામાં જ નકરી રિક્ષા આખી હી, અને પાણીની સમસ્યા બહુ છે. દર વર્ષે જ હોય છે, દર વર્ષે નહીં દર 6 મહિને હોય છે. ભ્રષ્ટાચારનું કામ થતું એવું લાગે ને, કારણ કે રોડ બનાવવામાં તમારી આમે જ છીએ. એક વર્ષમાં કઈ જોડો રોડ એમ થઈ જાય, એક વાર ઓલા વર્ષે બનાવ્યો તો આ વર્ષે પાછો એવો થઈ ગયો. ભ્રષ્ટાચાર હોય તો જ થાય ને, એમ તો ન જ થાય ને. હવે જરા ડાયમંડ સિટી સુરતના રસ્તાઓની પણ હાલત જોઈ લો. તમે રસ્તા પર ડામર કરતા ખાડા વધુ જોવા મળશે. એવું લાગે છે કે સુરતના રસ્તાઓ પણ ડિસ્કો રોડ બની ગયા છે. આ ખાડાઓમાં રોજ ખંડાતા લોકોની સહન શક્તિનો પણ અંત આવવા લાગ્યો છે. તેવામાં લોકો જાગે તે પહેલા વરાછાના ધારાસભ્ય જાગી ગયા છે, અને તેમણે સુરત મનપા કમિશનરને પત્ર લખી રસ્તાઓની સ્થિતિ સુધારવા ચીમકી આપી છે. તંત્ર કઈ કામે નથી લાગ્યું, જાગૃત નથી થયું, ઊંઘમાંથી બહાર નથી નીકળ્યું, રિપેર નથી થતો, અને લોકો સહન કરી રહ્યા છે. સહન કરવાની પણ કોઈ હદ હોય ને, પછી આમાં પરિસ્થિતિ એ પેદા થાય છે કે આ કામ વહીવટી તંત્રનું છે, જવાબદારી વહીવટી તંત્રની છે. એ કરે નહીં તો લોકોના રોષનો ભોગ કોણ બને? પ્રતિનિધિઓ બને છે, અમે બનીએ છીએ. અને સ્વાભાવિક છે કે લોકોની પીડા હોય, જે કંઈ પ્રશ્ન હોય તે હલ ન થાય તો એ રોષ કોની પર ઠાલવે? તો એ પ્રતિનિધિ, ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, તો એને કહે તો એ સહન અમારે કરવું પડશે. ને અમે સહન કરવા માટે તૈયાર છીએ, પણ વહીવટી તંત્રની બેદરકારીને કારણે અમારે શા માટે સાંભળવાનું? રસ્તાઓ ખરાબ થતા જનતા પરેશાન છે, અને આ વાત નેતાજી પણ સમજે છે, તો પછી તંત્રમાં અધિકારીઓની અને મહાનગરપાલિકાઓને આ વાત ક્યારે સમજાશે, અને ક્યારે જનતાને ખરાબ રસ્તાઓમાંથી છુટકારો મળે છે તે જોવું રહ્યું. રાજકોટથી સંવાદદાતા ભાવેશ સોંદરવા સાથે સુરતથી શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ.